हेलो विद्यार्थी मित्रों, नमस्ते। नमस्कार तो पने वास्तव में विद्यालय की यूट्यूब चैनल में मुंह करें जो आप विचार कर रहे हो। सेमेस्टर पे लेक्चर नंबर 10 तो रण मेरे विषय कलर इमा आपके तुम्हारे विषय काव्य छे। सात नंबर में नाम छे चपटी वाली। क्यों सरस काव्य लगू जो आप बताए छोयो હવે એમાં તમારે કાવ્ય વિશે સમજૂતી તો બધાને સમજાય જ ગઈ હતી, પણ આ કાવ્યમાં તમારે શું શું જોવાનું છે તો તમારે અલગ અલગ અક્ષરો ઓળખવાના છે, એ બધી તમારે માહિતી મેળવવાની છે। તો અત્યારે તમારે પેજ નંબર 107 ઉપર તમને પ્રશ્ન નંબર 16 આપેલો છે કે ઓળખો અને રંગ પૂરો। એમાં તમારે લ ટ ચ અને ખ આ ચાર અક્ષરને ઓળખવાના છે, બરાબર છે। હવે આ ચાર અક્ષરમાં તમારે શું કરવાનું છે કે તો અહીંયા લ લખેલો છે એની નીચેના ખાનામાં તમને જેટલા પણ નામ આપેલા છે, શબ્દ આપેલા છે ને, એમાં તમારે અહીંયા તલવાર એવું આપેલું હતું તો એમાં લ આવે છે એટલા માટે એમાં કેસરી કલર પૂરેલો છે। એમાં આ બધા શબ્દોમાં તમારે જોવાનું કે જે શબ્દમાં લ અક્ષર આવતો હોય એમાં કેસરી કલર પૂરી દેવાનો છે, પછી જે શબ્દમાં ટ અક્ષર આવતો હોય એમાં લીલો કલર પૂરવાનો છે, જે શબ્દમાં ચ અક્ષર આવે છે એમાં બ્લુ કલર પૂરવાનો છે, અને જે શબ્દમાં ખ અક્ષર આવશે એમાં તમારે ગુલાબી કલર પૂરવાનો છે। સમજાઈ ગયું છે બધાને સરખી રીતે, બરાબર। આ તમારી જાતે તમારે આમાં સરસ મજાના રંગ પૂરી લેવાના છે શબ્દમાંથી અક્ષરો ઓળખીને। એના પછી પ્રશ્ન નંબર 17 છે કે ચિત્ર જોઈ શબ્દ લખો અને તમને જે અક્ષરો કીધું છે એટલે કે જે શબ્દનો પહેલો અક્ષર જ્યાંથી શરૂ થાય છે એ શબ્દ આખો જે અહીંયા બની જાય છે એ નામ, એમાં તમારે જ્યાં જ્યાં અક્ષરો આવે છે તે અક્ષરો આ નીચે તમને બોક્સ આપેલા છે ને એમાંથી શોધીને એની ફરતે રાઉન્ડ કરવાના છે। કેવી રીતે એ અહીંયા જોઈએ આપણે, તમને પહેલું ચિત્ર સેલું બતાવેલું છે, જોતું બુકમાં પકડી આપેલી છે ને, તો તમારે અહીંયા ચોરસમાં લખવાનું છે બકરી, બરાબર છે, બકરી લખી લીધું છે બધાએ। હવે અહીંયા નીચે તમને જુદા જુદા અક્ષરો આપેલા છે ને એમાંથી તમારે બ ક અને રી શોધી અને તેની ફરતે રાઉન્ડ કરશું। હવે અહીંયા બ આપેલો છે, પછી ક શોધવાનો છે, ક્યાં છે ક, અહીંયા, હવે રી શોધી લેવાનું, થઈ ગયું બકરી, અક્ષરો ફરતે રાઉન્ડ કરી દીધા કે હા। હવે બીજું ચિત્ર જુઓ, બીજું ચિત્ર સાઈડમાં આપેલું છે તમને ટપાલીનું, તો અહીંયા તમારે આ બોક્સમાં નામ લખવાનું છે ટપાલી, બરાબર છે, અને આમાંથી તમારે અક્ષરો શોધવાના ટ પા અને લી, મળી ગયા આપણને। હવે ત્રીજું ચિત્ર સ્ક્રીનમાં આપ્યું છે, જુઓ તો બધા ચકલી છે ને, તો અહીંયા લખવાનું છે ચકલી, બરાબર, ચકલી લખી લીધું છે। હવે ચની ફરતે રાઉન્ડ કરશું, કોની ફરતે અને લીની ફરતે રાઉન્ડ કરી દીધું આપણે। હવે ચોથું ચિત્ર છે તે સેમ છે, દેખાય છે બધાને, ચોથું ચિત્ર છે તે બિલાડીનું ચિત્ર છે, તો પહેલા અહીંયા આપણે બિલાડીનું નામ લખી લેશું, બિલાડીનું ચિત્ર છે એટલે બિલાડીનું નામ લખી લીધું। હવે પેલું બી પછી લા અને ડી શોધી લીધા આપણે અક્ષરો અને તેની ફરતે રાઉન્ડ પણ કરી દીધા છે। હવે ત્યારબાદ શું કરવાનું છે, હવે પ્રશ્ન નંબર 17 જે આપણે જોયો, હવે પ્રશ્ન નંબર 18 પેજ નંબર 108 ઉપર છે, એમાં સરસ મજાની વાત કરેલી છે, સાંભળો અને અહીંયા તમને જે બોક્સ આપેલું છે ને એમાં તમારે નામ કહેવાનું છે કે આ તમને જે નાના નાના અહીંયા ચાર ચાર લીટીના જે અહીંયા વાત લખેલી છે ને એ આપણે પહેલાં તો સરખું સમજવાનું અને તે વાત કોના વિશે કીધી છે તેનું નામ અહીંયા બાજુના બોક્સમાં લખવાનું છે। શું કીધું છે, દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, બાના એ ભાઈ છે, ગોલો એ કોણ છે, બાના ભાઈ એટલે કે તમારા મમ્મીના ભાઈ, એટલે તમે શું કહો છો મામા, શું કહો છો તમે મામા, એટલે પેલા બોક્સમાં મામા લખવાનું છે। હવે એના પછી નંબર 2
લાકડી આંખે ચશ્મા સૌથી મોટા છે એ ઘરમાં પપ્પા ના એ પપ્પા થાય બોલો એ મારા કોણ થાય એના હાથમાં લાકડી છે આંખે ચશ્મા પહેરેલા છે ઘરમાં એ બધાથી મોટા છે અને તમારા પપ્પા ના પણ એ પપ્પા છે તમે તમારા પપ્પા ના પપ્પા ને શું કહીને બોલાવો છો દાદા તો એમાં દાદા લખવાનું છે હવે નંબર 4 ત્રીજો ચિત્ર દેખાય ને પહેલામાં મામા પછી આ દાદા વાળું ચિત્ર છે એમાં દાદા હવે આ નંબર 3 જોવાનું છે શું કીધું છે મને કહે છે બેબી મમ્મી ને કહે છે ભાભી પપ્પા ને કહે છે મોટા ભાઈ બોલો એ મારા કોણ થાય એમ કે છે કે એ મારા પપ્પાને મોટા ભાઈ કહીને બોલાવે છે અને મારા મમ્મીને ભાભી કહીને બોલાવે છે તો તમારા પપ્પાના નાના ભાઈ એ તમને શું થાય કાકા આમાં કાકા લખવાનું છે બધાએ આ બોક્સમાં હવે એના પછી જોવો શું કીધું રંગે રૂપે સરખી છે લાડ બહુ લડાવે છે મમ્મીની એ બહેન છે બોલો એ કોણ છે તમારા મમ્મીના બહેન એને તમે શું કહો છો માસી બરાબર છેલ્લું બહેનના મમ્મી કહે છે રાખડી એ બંધાવે છે મારી સાથે રમે છે બોલો એ કોણ છે તમે કોને રાખડી બાંધો છો અને જેને આપણે રાખડી બાંધીએ છીએ એને શું કહેવાય છે ભાઈ તો આ ચિત્ર હતા અને અહીંયા નાના નાના વાક્ય આપેલા હતા એની ઓળખ આપેલી હતી તે વ્યક્તિ કોણ છે તે આપણે અહીંયા નામ લખી લીધા છે તે તમારે અહીંયા બુક્સમાં લખી લેવાના છે સમજાઈ ગયું હવે ત્યારબાદ પેજ નંબર 109 ઉપર તમને આવી પ્રવૃત્તિ આપેલી છે એમાં તમારે જુદા જુદા શબ્દો બનાવવાના હોય આવી રીતે જોડીને આમાં પહેલામાં શું કીધું છે કે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો પહેલા તમને અહીંયા બે આપેલો છે બે અક્ષર લખેલો છે હવે અહીંયા નાના નાના તીર દર્શાવીને તમે જુદા જુદા અહીંયા અક્ષરો શબ્દ લખ્યા છે હવે તમારે આ બે ને આ તીર વાળી દિશામાં જે આ નામ લખેલું છે તેની સાથે જોડી અને એક આખું નામ બનાવવાનું છે કઈ રીતે તો અહીંયા બે લખેલું છે અને અહીંયા રાગી લખેલું છે તો બે ને રાગી સાથે જોડવાનું પહેલા બે લખવાનું બે પછી આ પહેલું શું છે રાગી હવે એના પછીનું લખી નાખવાનું બે પછી આ શું છે અહીંયા બીજું દીક એવી રીતે બે વાળા નામ બની જશે પછી છે મેઘરાજ પછી મેતાલ બે દેવી અને બે ભવ બનીને તમારે બે વાળાના આ તીરની દિશા છે તમારે હતી એ તરફ તમારે આ બે વાળા અક્ષર લગાવી અને આખું નામ બનાવવાનું છે જોઈ લીધું બધા એ સમજાઈ ગયું બધા એ સરખી રીતે આ તમારે લખી લેવાનું છે હવે એના પછી પ્રશ્ન નંબર 2 શું કહે છે કે ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર લખો આ ખાલી જગ્યા તમને અહીંયા આપી છે એમાં કયો અક્ષર ખૂટે છે એ તમારે લખવાનું છે તો જો જોઈએ બધા અહીંયા શું લખેલું છે જે ઈ ન હવે અહીંયા તમને પેલા ખાલી જગ્યા આપી છે અને પાછળ બે જ અક્ષર લખેલા છે એ બે અક્ષર ક્યાં છે તો કે અહીંયા જે તમને આખું નામ આપેલું છે એમાંથી પેલો અક્ષર કાઢી નાખ્યો છે અને પાછળના બે અક્ષર અહીંયા લખી દીધા છે તો આ ખાલી જગ્યામાં શું આવશે જે બરાબર સમજાઈ ગયું એવી જ રીતે બધામાંથી પહેલો અક્ષર કાઢી લીધો છે અને બીજા પાછળના બે અક્ષર છે તે લખેલા છે આ બધી ખાલી જગ્યામાં આ પહેલા પહેલા અક્ષર લખવાના છે દે ઈ ક અહીંયા આવશે દે ગઈ લાડ આમાં આવશે કે મે રાગ રાગ લખેલો છે તો શું હોય તું પહેલો અક્ષર દે પછી ને બે ક એમાં બે લખેલું છે તો શું બને છે ને બરાબર પછી તૈયાર યાર લખેલું છે તો તે અહીંયા ખાલી જગ્યામાં આવશે પછી છે જે વિક વિક લખેલું છે આ જે અહીંયા ખાલી જગ્યામાં સમજાઈ ગયું લખી લીધું બધાએ હવે એના પછી છે પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યામાં આડી હરોળના ઉત્તર લખી અર્થપૂર્ણ શબ્દ બનાવો અહીંયા તમને કોર્સમાં પણ અલગ
આડી હરોળ અને ઊભી હરોળ નું કોષ્ટક છે એમાં તમારે શબ્દ કેવી રીતે બનાવવાના છે. આડી હરોળ માં શબ્દ બનાવવાના કે જેનો કોઈ અર્થ થતો હોય, બરાબર. તો અહીંયા પહેલું છે પા અને અહીંયા લખેલું છે ડ. ત્રણ અક્ષર નું નામ છે, એમાં પહેલો અક્ષર પા અને છેલ્લો અક્ષર ડ. વચ્ચેનો અક્ષર કયો આવતો હશે? તો અહીંયા લગાવી જોઈએ રી લગાવી, એનો પા રી ડ, એનો એવો કોઈ અર્થ થતો નથી. તો બીજો અક્ષર છે પ, તો પાપડ. બધા પાપડ ખાવ છો? ભારે છે ઈ પાપડ. સમજાઈ ગયું બધાને? હવે આ પ આવી ગયો છે. હવે એના પછી ત્રણ અક્ષર નું નામ, એમાં પહેલો અક્ષર આપણે શોધવાનો અને છેલ્લા બે અક્ષર શું છે? તણ. તો રી તણ એવું કઈ અર્થ નથી. પછી દા તણ, તો હા અહીંયા દા આવશે, દા પણ આવી ગયો. હવે બાકી ક્યાં ક્યાં રહ્યા? રી જ અને કા. તો હાલો એના પછી ત્રીજું નામ આપણે શોધવાનું છે. પ અને ડ આપ્યું છે, પહેલો અક્ષર કયો આવતો હશે? તો કે કા. કા પ ડ, પછી બ પ રી ને બા જ રી. બાજરી ના રોટલા ખબર બધા ની બાજરી, બરાબર. હવે આ બીજું કોષ્ટક જોઈએ, એમાં ગા જ ર, બરાબર. હવે બીજું નામ એમાં છેલ્લે આવે છે મરા, એમાં આવશે આ મ એટલે મ મરા. હવે એના પછી છે ત્રણ અક્ષર નું નામ, એમાં પહેલો અક્ષર શોધવાનો છે, એમાં બીજો ને ત્રીજો અક્ષર છે રજી, બરાબર. એટલે એમાં પહેલો અક્ષર આવશે દ, દ રજી. સમજાઈ ગયું બધાય ને? હવે એના પછી નું નામ જોઈએ મા છ, ને ત્રીજો અક્ષર આવશે લી, મા છ લી. હવે એક જ નામ બાકી રહ્યું છે વા અને છેલ્લો અક્ષર ર, એમાં વચ્ચે કયો અક્ષર આવશે? તો કે વાનર, બરાબર.